दुख रूपी विमोहक आ संसार में तुम जेटला डगला आगळ वर्षो एमांथी निकळशे शुं दुख दुख अने दुख बे मत छे संसार में सुख नामनी वस्तु छे ज नहीं ब्रह्मा जी सुख बनेवुं नथी झांझवाना जल ने माणस जिंदगी भर शोधतो निकली जाए डेजर्ट में तो एने बधुं मळशे डेजर्ट पूरुं थई जशे पण जल मळशे नहीं तो एक मत एम छे के ब्रह्माजीनी सृष्टि में सुख नामनी वस्तु नथी तो बीजो मत एम छे के ब्रह्माजीनी सृष्टि में दुख नामनी वस्तु नथी तो के तो आवे छे के तो के आवे छे मारा तमारा मनना विचारों ने कारण अहीं अक्षौणी सेनाओनी वच्चे युद्धनी तैयारी थई जेम हूँ ने तमे जीवन में आवी गया युद्ध नीति रणनीति मारा तमारा जीवन में पण आ भगवान छे पण आपणा सवालो प्रगटवा जोईए तो भगवान तो जवाब आपे छे कारण के अंतरवाणी द्वारा बधुं तमे जे पूछिए एनो जवाब साचो जवाब भगवान अंतरवाणीना माध्यमथी मने तमने अंदर आपे छे तो आ संसारना अखाड़ो एटले के महाभारतनो युद्ध आ महाभारतना युद्धमां सारथी कोण छे મારો તમારો સારથી પણ આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણાં શરીરમ ગૃહમ પૂજામ તે વિષયોપભોગ મારે તમારી અંદર એ કૃષ્ણ પરમાત્મા આપણો સારથી એટલે મહાન યુદ્ધ થયું નીતિ અને અનીતિની વચ્ચેનું યુદ્ધ થયું એટલે કૃષ્ણને કીધું કે અર્જુને કે મારે જોવું છે કોણ કોણ મારા શત્રુઓ છે અને આપણે પણ આપણી જાતે આત્મ અવલોકન કરવાની જરૂર છે મારા તમારા શત્રુ કોણ છે જાણીતા સગા અને સંબંધી જે ભાઈ હ્યુસ્ટનમાં રહેતો હોય તમને ઓળખતો નથી એને તમારી સત્તાથી તમારી સંપત્તિથી તમારા વૈભવથી એને ઈર્ષા અદેખાઈ શા માટે થાય બીજાને મળે અને બળતરા થાય એને કીધું અમર્ષ અત્યારે અમર્ષ નો પ્રભાવ સર્વત્ર છે એટલે મને તમે યુદ્ધમાં લઈ જાઓ કોણ કોણ મારી સામે પડ્યા છે મારે જોવું છે ગીતાજીનો પહેલો અધ્યાય જેવો રથને ભગવાન કૃષ્ણ પરમાત્મા વચ્ચે લઈ ગયા એટલે પોતાના બધા સગાવાળા ગુરુ બંધુ સસરા પક્ષના માતુલ પક્ષના મામા ભાઈઓ કઝિન ભાઈઓ એટલે યુદ્ધ ન કરાય એટલે ભગવાને કીધું કે યુદ્ધ ન કર તો એ લોકો તત્પર છે તને ગુજરાતી સમજે ને સમજો છો જો તું યુદ્ધ નહીં કરીશ તું એને પરાસ્ત નહીં કરીશ અથવા તું એને મારીશ નહીં તો એ લોકો તને મારી નાખશે અહીંયાથી અર્જુનનો પહેલા વિશાલ આવે છે અને જીવનની શરૂઆત વિશાલથી થાય છે યુદ્ધની શરૂઆત વિશાલથી થાય છે મારા અને તમારા જીવનમાં વિશાલ આવે આ ન કરાય આ કરાય અને એમાંથી ધીરે ધીરે યાત્રાનો આરંભ થાય છે યુદ્ધભૂમિ કઈ છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એને ધર્મક્ષેત્ર પણ કીધું પણ કુરુક્ષેત્ર પણ કીધું આપણે મંદિરમાં બેસીએ તો કેટલી આનંદ આવે મજા આવે કાંઈ કામ ન હોય છે તો આપણે બે કલાક નીકળી જાય મન પ્રસન્ન અને તનમાં તેજ આવે જરાય તકલીફ ન પડે પણ એવી વિચિત્ર જગ્યાએ બેસીએ એટલે આપણને એમ થાય કે $50 આપીને ટિકિટ લીધી છતાં આપણે અહીંથી નીકળી જાઓ આ ભૂમિનો પ્રભાવ છે અને જ્યારે પરિવારને મરાવી નાખવો હોય ત્યારે સાદી ભૂમિ સરળ ભૂમિ જાગૃત ભૂમિ અથવા તો દેવી ભૂમિમાં આ કર્મ ન થઈ શકે એટલે ભગવાન કૃષ્ણએ યોજના કરી કે આ એમનેમ નહીં લડે એમનેમ ઝઘડો નહીં કરે એના માટે ઉત્તમ સ્થાન શોધી આપવું કે જે સ્થાન જ એને પ્રભાવિત કરે યુદ્ધ કરવા માટે એટલે કૃષ્ણ પરમાત્મા યુદ્ધ પહેલા આજુબાજુમાં તપાસ કરે છે કે એવી કોઈ ભૂમિ હોય કે જ્યાં જવાથી માણસને સુરાતન ચડે
યુદ્ધની ભાવના જાગે અને નિર્દય બને, દયા વગરનો બને. આવી જગ્યાની શોધમાં મથુરાથી ભગવાન ઠાકોરજી નીકળ્યા. દિલ્હીની આજુબાજુ આવ્યા. તેઓ એક મોટું ચોગાન છે, મેદાન છે, મેદાનની વચ્ચે એક નાનકડું ઝાડ છે. એ ઝાડના છાંયે એક મહિલા બેઠી છે અને પુરુષ સૂતો છે. એટલે ભગવાનને થયું કે આ કંઈક વિચિત્ર છે. ભગવાન રથ લઈને ત્યાં ગયા તો મહિલા ભોજન કરે છે. એટલે કૃષ્ણે કીધું કે તમે કોણ છો ને આ સુતેલો પુરુષ કોણ છે? તે કહું કે બાજુની ગામની મહિલા છું, અમે બંને પતિ પત્ની છીએ, સુતો છે મારો પતિ છે, અમે ખેતરમાંથી કામ કરીને અહીંયા ભોજન કરવા માટે ઝાડના છાયાની છે આવ્યા છીએ, પણ અહીંયા એક કાળોતરો નાગ આવતો હતો અને એ આ મારા વરને કરડી ગયો અને મારો વર ગુજરી ગયો. હમણાંની જ ઘટના છે, બે મિનિટ પહેલા ઘટના ઘટી, પણ જમવાનો સમય છે અને જો હું અત્યારે બૂમા બૂમ કરું તો લોકો ભેગા થાય અને તો મારું જમવાનું રહી જાય. આટલી ક્રૂર મહિલાનો સ્વભાવ જોયો એટલે ભગવાને કીધું કે આનાથી ક્રૂર ભૂમિ કોઈ હોઈ શકે નહીં. અને પરિણામ સ્વરૂપ કુરુક્ષેત્ર ભગવાને પસંદ કર્યું, કારણ કે આ તો રાજા મથુરાના હતા, આ રાજધાની, પણ આ જગ્યાને પસંદ કરી અને એને ધર્મક્ષેત્ર એટલા માટે કીધું કે સત્યનો વિજય થાય છે. તો વિષાદ જન્મ્યો અને વિષાદ પછી ગીતાની શરૂઆત થાય છે. આપણે વાત કરવી છે ભગવદ્ ગીતાની અને ભગવદ્ ગીતાનો 12મો ચેપ્ટર અને 12મો ચેપ્ટર 12મો અધ્યાય, 12 અધ્યાય, એટલે એને ભક્તિ યોગ કીધો છે. અને ભક્તિ યોગમાં પ્રવેશવા પહેલા 11 ખાના આપણે અથવા 11 પગથિયા કૂદવા પડે અને 11 પગથિયા કૂદીએ પછી આપણને ભક્તિ યાદ આવે છે, વિશાળ આવે, ઘણી બધી વસ્તુ આવે. રાતોરાત કોઈને ભક્તિ યાદ નથી આવતી. અહીંયા આવે અર્જુનને થયું કે પ્રભુ મને તમે ભક્તિ સમજાવો. હવે આપણે સર્વસામાન્ય ભક્તિને અમે ભક્તિ કરીએ છીએ, પણ શ્રીમદ ભાગવતજી શિવ મહાપુરાણ ભક્તિને 9 અંગોમાં ડિવાઇડ કરે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. આ 9 અંગો, 9 અંગોનું સંપૂર્ણ અંશતઃ પાલન એટલે પૂર્ણ ભગત, અને છેલ્લી ભક્તિ તો આત્મસમર્પણ. એટલે એમાં દેહ સહિત મારી પાસે બધું જ છે એ એના નિર્વાહ માટે અર્પણ કરી દેવું, એને આત્મસમર્પણ. એટલે હું ના રહું, મેં ના રહું, મેરી તમન્ના બી ન રહે, ખુદ પોતાની જાતને શૂન્ય, આપ શૂન્યત્વનો ભાવ ઉત્પન્ન કરી અને જે પણ છે એ બધું જ ઈશ્વર તારું છે, હું કાંઈ નથી, એવો ભાવ એને કીધું આત્મસમર્પણ. પણ એના પહેલાંની ભક્તિ છે, પહેલાં ભગવાનના સખા થવું પડે. જો તમારે ભગવાન પાસે સારથીપણું કરાવવું હોય તો પ્રેમ કેર બસ અર્જુન રથ હાક્યો, એની પાછળનું કારણ ભગવાન કૃષ્ણ સારથી બને એની પાછળનું કારણ પ્રેમ છે, ભક્તિ છે. અને ભક્તિના 8મા પગથિયે અર્જુન પહોંચી ગયો છે. એટલે ભગવાનને કીધું કે તમે મારા સારથી બનો. તો 8મું પગથિયું કયું છે? મારા તમારા જીવનમાં મંગલમ અમંગલાનાંચમ યત યત કરોતિમ ઇતિ ઈશ્વરમ. મારું સારું થયું કે મારું ખરાબ થયું એ બધું જ મારા માટે સારું છે, એવો જેનો નિત્ય ભાવ છે એને કીધી છે સખ્યમ, સખા ભક્તિ. સમજો 2 રૂપિયા મળી ગયા, સારું થયું. 2 રૂપિયા જતા રહ્યા, સારું થયું. જાઓ તો કંઈક તકલીફ પડી ગઈ, સારું થયું. એમાં કંઈક કારણ હશે. જેમ આપણે 2-3 વર્ષ પહેલાં વાત કરી હતી કે રાજાની આંગળી કપાઈ ગઈ બેઠા બેઠા, તો એના પ્રધાને કીધું કે હવે બહુ માથાકૂટ ન કરો, જે થયું સારા માટે કંઈક કારણ હશે. એટલે રાજાએ એને જેલમાં નાખી દીધું. એટલે
સેક્રેટરીએ કીધું કે બહુ સારું થયું, 10 વર્ષથી હું રજા માગતો હતો, તમે મને રજા નહોતા આપતા, સારું થયું, ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ભગવાન. એટલે રાજાએ કઈ વિચાર ન કર્યો કે આવું કેમ બોલે છે, બધું સારું થયું, બધું સારું થયું, આ ગાંડો છે, 8 વર્ષ મેં રાખ્યો કેમ. 1.5 વર્ષ જતા રહ્યા, રાજા ભૂલી ગયો કે મારો પ્રધાન જેલમાં છે, અને એક દિવસ પોતે શિકાર કરવા જાય છે, નવો પ્રધાનની નિમણૂક થઈ નથી, અને રાજા એકલો નીકળી ગયો. નાનકડું રાજ્ય હતું, રાજ્યને ઓળંગી ગયો, બાજુના રાજ્યમાં એને પકડી લીધો, શિરચ્છેદ માટે તૈયાર કર્યો, નરબલી માટે એની પસંદગી કરી, કારણ કે રાજ્યનો નાગરિક નહોતો. પેલો કે હું રાજા છું, તો રાજા તારા ઘરનો, અહીંયા તું અમારું એક બલિ દ્રવ્ય. ખૂબ કોકળાટ કરે પણ એનો પાર આવતો નથી. છેલ્લે પૂજા કરીને બલિ કરવાની તૈયારી થઈ ત્યારે જોવામાં આવ્યું, અંગ નિરીક્ષણ કરવામાં આવ્યું, ભગવાનને કંઈ પણ અર્પણ કરી એની ખંડિત ન હોય, અક્ષત કહેવાય. આપણે ચોખા પણ કેવા લેવા જોઈએ, ક્ષતિગ્રસ્ત ન થયા હોય તેવા એને અક્ષત કહેવાય. તો કે એના જે વિદ્વાનો હશે, એના જે કરતા હરતા હશે, એને અંગ નિરીક્ષણ કર્યું અને જોયું તો આંગળી કપાઈ ગયેલી, આ તો ખંડિત છે, આ બલિમાં કામ ન આવે, અને કાઢી મૂક્યો. રાજાને કાઢી મૂક્યો, પણ રાજા વિચારમાં પડી ગયો કે હે કૃપાળુ, તારી કેવી દયા, 1.5 વર્ષ પહેલા મારી આંગળી કાપીને 1.5 વર્ષ પછીનો આ મને બચાવવાનો તે પ્રોગ્રામ બનાવ્યો. એને યાદ આવ્યો પ્રધાન, કે પ્રધાન કહેતો તો જે થાય તે સારા માટે. સીધો પ્રધાન પાસે જેલના દરવાજા ખોલનાઈ ગયા અને પગમાં પડી ગયો કે ભાઈ મને માફ કરજે, મને માફ કરજે. તો શું થયું, તો આખી ઘટનાક્રમ બચાવી બતાવી દીધી કે આવું આવું થયું. તો કે હવે તું મને સમજાવ કે મારું તો સારું થયું, પણ તને જ્યારે જેલમાં નાખ્યો ત્યારે તે પણ કીધું હતું કે સારું થયું, તો તારું સારું શું થયું, મારો તો જીવ બચી ગયો. તો પ્રધાને કીધું કે રાજા, તમારા કરતા બેવડો ફાયદો તો મને થયો છે, હું પ્રધાન હોત તો તમે કઈ એકલા તો જંગલમાં જાત નહીં, સાથે મને પણ લઈ ગયા હોત, અને ભૂલા પડત તો બે ભૂલા પડત, અને પકડાઈ જાત તો બે પકડાઈ જાત, અને તમે તગડા છો એટલે તમારી કદાચ પહેલા તૈયારી કરે, પણ તમારી આંગળી કપાયેલી જોઈને તમને છોડી મૂકત, પણ વેરી નેક્સ્ટ તો મારો જ નંબર લાગત. એટલે તમારા ને મારા જીવને બચાવવા માટે તમારી નાનકડી આંગળી કાપી, મને તમારાથી દૂર કર્યો, પણ એની કૃપા અસખ્ય ભાવ છે. જે થયું તે મારા માટે સારું થયું, ખરાબ થાય તોય સારું થયું, મંગલ થાય તોય સારું, અને અમંગલ થાય તોય સારું, આવો જેનો નિત્ય ભાવ છે એને કીધો સખા. અને આ કૃષ્ણ અને અર્જુન આમ તો મામા ભાઈના ભાઈઓ છે, સંબંધની દ્રષ્ટિએ ફઈના દીકરા છે અને એક પેલા મામાના દીકરા છે, પણ અંગત સખા છે, અંતરંગ મિત્રો છે. આ મિત્ર ભાવ આવે ત્યારે અહીંયા 9મો આત્મસમર્પણનો ભાવની તૈયારી થઈ, અને 11 અધ્યાયનું જ્યારે શ્રવણ કર્યું એ શંખનાદ થાય છે, એ મારો મારોના અવાજ થાય છે, લાખો ઘોડા લાખો અશ્વો ધૂળની ડમરીઓ ઉડે છે, એની વચ્ચે જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તમારી ગીતા મેં, એની વચ્ચે સવાલ કરવામાં આવે, એનો જે જવાબ આપવામાં આવ્યો એને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે. અને 700 શ્લોક સાહેબ, 1-2 નહીં 700 શ્લોક. એટલે મારા તમારા જીવનના યુદ્ધમાં કોઈ પણ સવાલ આવે, નિષ્ઠાથી ગીતાજીનું સ્મરણ કરી, ગીતાજીને વંદન કરી, પગે લાગીને અધવચ્ચેથી અથવા કોઈ પણ જગ્યાથી ગીતાનું પાનું ખોલવામાં આવે, તો ગીતા મર્મજ્ઞો ગીતાના ઉપાસકો એમ કહે છે કે એ 2 પાનામાં તમારા જીવનનું સમાધાન ચોક્કસ મળે, મળે ને મળે. એને વારંવાર વાંચો, એક વાર વાંચો ન સમજે તો બીજી વાર વાંચો, બીજી વાર ન સમજે તો ત્રીજી વાર વાંચો. દરેક પાને સમાધાન છુપાયેલું છે. તો ભક્તિના 9 અંગો પ્રકારની ભક્તિના 9 અંગો, અને પહેલું અંગ આવે શ્રવણ. જો
અર્જુન ને સાંભળતા ન આવડતું હોય, સાંભળવાની બ્યુટી એની પાસે ન હોત, તો ક્યારેય બીજો શ્લોક ભગવાન બોલત નહીં. કોઈ વ્યક્તિને તમે કહો અને સિરિયસલી સાંભળે જ નહીં, એને લક્ષમાં જ ન લે, તમને વાત કરવાની ઈચ્છા ન થાય, ભલે અંગત વ્યક્તિ હોય, સગો સંબંધી કોઈ પણ હોય, પણ એ સાંભળવા જ રાજી ન હોય તો બીજી વાત કરવાની ઈચ્છા ન થાય. શ્રેષ્ઠ શ્રોતા અર્જુન છે અને શ્રેષ્ઠ વક્તા ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. આ બધાની વચ્ચે 12મો અધ્યાય કે ભગવાન ભક્તિ એટલે શું. આપણે ઘણી વખત કે ભક્તિ, હું ભક્તિ કરું છું, પણ ભક્તિના લક્ષણો કેવા? તો કે પેલા તો સાંભળતા આવડવું જોઈએ, એનું કીર્તન હોવું જોઈએ, દવરો પડે એટલે એ ગાતો હોવો જોઈએ, ગૃહે ગૃહે ગોપવતુ, જેમ ગોપીઓ ગાતી એમ ગાતો હોય, સ્મરણ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, જ્યારે પણ એનું મન નવરું પડે, આપણું મન નવરું પડે એટલે ઇન્ડિયા જાય, ન જવાની જગ્યાએ જાય, પણ આ એના ચિત્તમાં કૃષ્ણનું અથવા તો ભગવાનનું ભગવતીનું